हेलो विद्यार्थी मित्रों, आज आप चैप्टर नंबर 4 द्विघात समीकरण स्वाध्याय 4.2 જોવાના છે। सो ये 4.2 નો क्वेश्चन नंबर 1। क्वेश्चन नंबर 1 માં આપણને કીધું છે નીચે આપેલ સમીકરણના ઉકેલ અવયવીકરણની રીતે મેળવો। પહેલો x ना 2x माइनस से विभाजित है तो प्लस 3।
છે। આગળ જઈએ ત્રીજો દાખલો। ત્રીજો દાખલો આપણને કીધું છે વર્ગમૂળમાં 2x નો વર્ગ વત્તા 7x વત્તા 5 વર્ગમૂળમાં 2 બરાબર 0। આના અવયવ આપણને મેળવવા માટે કીધું છે। તો પહેલા 5 એકા 5, 2 વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં વર્ગમૂળમાં 4 થઈ જશે, 4 2 2 2 ઘનતું વર્ગમૂળ કેટલું નીકળે 2, 5 2 કેટલા થઈ ગયા 10, 10 એના એવો અવયવ પાડો કે જેથી 7 આવે। તો 5 2 ના 10 આવી પ્લસ અહીંયા બી કેમ આવવાનું પ્લસ વત્તા 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 5 ને કેટલા થઈ જશે 7। તો લખીએ વર્ગમૂળમાં 2x સ્ક્વેર વત્તા મેં 2 પહેલા લખ્યું 2x વત્તા 5x વત્તા 5 વર્ગમૂળમાં 2 બરાબર 0। કારણ કે સામાન્ય કરવાનું સરળતા પડે એટલે મેં પહેલા આપણે મને કોઈ બી પહેલા લખો કોઈ ફરક પડતો નથી। ચલો સામાન્ય શું નીકળશે તો વર્ગમૂળ 2 બીજું એક્સ નીકળશે, કારણ કે શું થશે વર્ગમૂળ 2 વર્ગમૂળ 2 એક વર્ગમૂળ નીકળી ગયું। તો અહીંયા ફક્ત રહી ગયા એક્સ વત્તા 2x માંથી એક્સ તો નીકળી ગયા, ખાલી રહી ગયું વર્ગમૂળ 2। આ જે કાઉન્ટ છે એ જ અહીંયા રહેવાનું એક્સ વત્તા વર્ગમૂળ 2 બરાબર 0 પ્લસ ના પ્લસ અહીંયા નીકળ્યા પ્લસ એક્સ નો સરવાળો કેટલો છે 5 અને કેટલા આવશે 5। આપણું બનશે એક્સ વત્તા વર્ગમૂળમાં 2 બીજું બનશે રૂટ 2x વત્તા 5 બરાબર 0। આપણે લખીએ એક્સ વત્તા વર્ગમૂળમાં 2 બરાબર 0 કોમા રૂટ 2x વત્તા 5 બરાબર 0। આ પ્લસ છે બધા છે માઇનસ એક્સ બરાબર માઇનસ વર્ગમૂળમાં 2 કોમા રૂટ 2x બરાબર પ્લસ છે વિભાજ્ય તો માઇનસ 5 તો એક્સ બરાબર માઇનસ 5 ગુણાકારમાં છે વિભાજ્ય તો ભાગાકારમાં માઇનસ 5 ના છેદમાં વર્ગમૂળ 2। આગળ જઈએ ચોથો દાખલો। ચોથો દાખલો આપણને આપેલો છે 2x નો વર્ગ માઇનસ x વત્તા 1 ના છેદમાં 8 બરાબર 0। દશાલો કરશે 8 ગુણા 16 એક્સ સ્ક્વેર માઇનસ 8 એકા 8 એક્સ વત્તા 1 આખાના છેદમાં 8 બરાબર 0। 16 એક્સ નો વર્ગ માઇનસ 8 એક્સ વત્તા 1 બરાબર 8 હોય કેમ કે 8 વગર સમજાય તો ગુણાકાર 0 ગુણ્યા 8 બરાબર કેટલા થઈ જશે 0। 16 એકા 16 16 ના એવા અવયવ પાડો કે જેથી કેટલા આવવા જોઈએ 8। તો 4 6 16 આ માઇનસ છે માઇનસ બીજું બી માઇનસ તો માઇનસ 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 પ્લસ ચિહ્ન માઇનસ 4 ને 4 8 શું થશે 16 એક્સ નો વર્ગ માઇનસ 4 એક્સ પાછા માઇનસ 4 એક્સ વત્તા 1 બરાબર 0। પહેલા બેમાંથી કોમન કેટલા નીકળશે 4, તો શું થશે 4 એક્સ કોમન નીકળી ગયા 4 4 16 ને 4 1 એક્સ વધશે માઇનસ 4 એક્સ આખા નીકળી ગયા કેટલા થઈ જશે 1। સેમ અહીંયા જવાનું 4 એક્સ માઇનસ 1 બરાબર 0 પ્લસ શું થઈ ગયું માઇનસ બાર ચિહ્ન કઈ આવશે માઇનસ 4 એક્સ છે અહીંયા બી 4 એક્સ જ છે એટલે સૌ ગુણક સેમ જ છે તો અહીંયા કેટલા લખવા પડે 1। તો 4 એક્સ માઇનસ 1 બીજો કૌંસ શું થશે 4 એક્સ માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 બંને કૌંસને 0 આપી દઈએ 4 એક્સ માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 કોમા 4 એક્સ માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 4 એક્સ માઇનસ છે વિભાજ્ય છે તો પ્લસ 1 એટલે પ્લસ 1 અહીંયા બી 4 એક્સ માઇનસ છે વિભાજ્ય છે તો પ્લસ 1 એક્સ બરાબર 1 તો છે આ ગુણાકારમાં છે વચ્ચે તો ભાગાકારમાં એટલે એક્સ બરાબર 1 ના છેદમાં 4 કમ એક્સ બરાબર 1 ના છેદમાં 4। આ છે આપેલ સમીકરણના બીજ છે। આગળ જઈએ પાંચમો દાખલો। પાંચમો દાખલો કીધું
प्लस एक बराबर जीरो आ दाखल गणवानो छे। 100 ना एवो वयव पाडो कि शून्य ने करवा जाय 10 10 10 10 100 10 10 20 माइनस से कभी माइनस तो दसे 100x² - 10x - 10x प्लस 1 = 0 x तो कॉमन निकलवाना 10 10 100 એટલે 10 નીકળવાનો અહીંયા આવી જશે 10x આખો નીકળી ગયો એટલે -1 બીજો કૌંસ આ જાય 10x - 1 = 0 પ્લસ નો ઉપર ગયા માઈનસ ચિહ્ન ગયા અને માઈનસ ને એકલા આવા 1 તો થશે 10x - 1 બીજો બી દેવાનો 10x - 1 બરાબર 0 તો 10x - 1 = 0 કોમા 10x - 1 = 0 તો 10x માઈનસ આવે છે તો પ્લસ 10x બરાબર માઈનસ આવે છે તો પ્લસ તો x બરાબર શું થઈ જશે 1/10 - 1/10 આ જે છે એ પાંચમા દાખલાનું જે સમીકરણ છે એનો ઉકેલ છે ખબર પડે છે આ તમને બધાને चलो आगे जाइए तो ये चैप्टर है बेटा क्वेश्चन नंबर 2 में अपन ने किधर से पाठ्यपुस्तक ना उदाहरण नंबर 1 में आपे प्रश्न ना उकेल मिलो એટલે આપણે જે ઉદાહરણ નંબર જોઈએલા છે એ ઉદાહરણ માં જે આપણે સમીકરણ બનાવ્યું છે એ સમીકરણ આપણે આ ઉકેલ મેળવવાનો છે તો આપણે જોઈએલા કે જોન અને જીવંતી तो जून पासे कितनी छे अने जीवंती पासे कितनी छे आपने खबर नहीं तेमा ते दर वेटे करू छु जून पासे दर के जून पासे x लखोटियो छे आपने सुधु जून अने जीवंती बनने वाली ने कुल लखोटियो कितनी छे लोग पासे तो कुल लखोटियो लोग पासे कितनी छे 45 કુલ કેટલી લખોટી છે 45 તો જો જોન પાસે x હોય તો જીવંતી પાસે કેટલી થવાની તે જોવા માટે આ તે કરીએ તો જીવંતી = 45 - x તો જીવંતી પાસે 45 - x લખોટીઓ છે પછી આપણે કીધું છે પ્રત્યેક વ્યક્તિ 5-5 લખોટીઓ કોઈ વ્યક્તિ છે तो जोन 5 लखोटियो खोई दे छे माटे इनी पासे जोन पासे कितनी थी h अने 5 खोई दे એટલે -5 लखोटी अब कोनी पासे जोन छे जीवंती पासे तो जीवंती पासे જીવંતી પણ શું કરે છે 5 લખોટી ખોઈ દે છે તો જીવંતી પાસે હાલમાં કેટલી છે 45 - x અને તેમાં પછી 5 ખોઈ દે તેની પાસે કેટલી બચવાની 45 - 5 એટલે કેટલા થઈ જાય 40 - x લખોટી જોન પાસે x - 5 અને જીવંતી પાસે કેટલી બચશે 40 - x હવે આપણે લીધો છે અને હવે તેમની પાસે બાકી રહેલ લખોટીની સંખ્યાનો ગુણાકાર 124 છે બાકી રહેલી લખોટી કેટલી તો જોન પાસે x - 5 બાકી રહેલ લખોટીનો ગુણાકાર 124 છે x - 5 બીજી આપણી પાસે છે 40 - x = 124 ચલો x ને આખા કૌંસ સાથે નીકળે x * 40 - x (x²) + - 5 = 20 એટલે 200
આ માઈનસ છે એટલે આને આપણે આ બદલાવીએ બરાબર ને આ બદલાવીએ કુ માં માઈનસ છે આ બદલાવતો થશે એટલે x સ્ક્વેર પ્લસ છે આ બદલાવતો માઈનસ 45 છે આ માઈનસ છે આ બાજુ આ તો પ્લસ 200 પ્લસ 124 તો આપણી પાસે છે સમીકરણ બનાવીએ x સ્ક્વેર માઈનસ 45 વત્તા વત્તા વત્તા